આજ રોજ મારી પાર્ટી પ્રાથમિક શાળામાં ખૂબ મોટી વિશાળ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખૂબ જ મોટી જનમેદની વચ્ચે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ચૂંટાયેલી પંચાયતના તમામ સદસ્યો, ગામના અગ્રણીઓ પણ હાજર રહીને ખૂબ ઉત્સાહપૂર્વક આજના આ કાર્યક્રમમાં ખૂબ જ ભાવપૂર્વક વસુધા વંદન અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો અને તમામ ગ્રામજનોએ એક સુંદર મજાની બાઇક રેલી કરીને તિરંગા યાત્રા કરી અને ગામને ખૂબ જ સુંદર એક ચિત્રતા સાથે જોડી અને દેશભક્તિની ભાવનાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું અને ખૂબ આનંદ ઉલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનોએ અને અગ્રણીઓએ મળીને શાળાના વિદ્યાર્થીઓ સાથે આજે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરી અને ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે તમામ ગ્રામજનોએ સંકલ્પ કર્યો કે દેશના વિકાસમાં ભારતને વિશ્વગુરુ બનાવવા માટે આપણે સૌ આપણો સહિયારો પ્રયાસ અને ઉમદા પ્રયાસ કરીને ભારતને શ્રેષ્ઠતા બક્ષવા માટે સારા નાગરિક તરીકેનું કર્તવ્યનું પાલન કરીશું. ભારત માતા કી જય. મેરી માટી મેરા દેશ, વિવિધતામાં એકતા. આપણા જે દેશના શહીદો જેણે આપણા દેશની આઝાદી મેળવવા માટે પોતે શહીદ થયા અને પોતાના પ્રાણની આહુતિ આપી, એના માટે આપણે હમણે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. અમૃત મહોત્સવના આ છેલ્લા ચરણની અંદર આપણે જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિચાર્યું કે આપણા દેશની આઝાદી માટે જેણે બલિદાન આપ્યું છે ને, તો એમનું જીવન ચરિત્ર સદાને માટે યાદ રહે, એના માટે આપણી ભારત દેશની રાજધાની દિલ્હીની અંદર આ જે શહીદો છે એનું સ્મારક બનાવવા જઈ રહ્યું છે. તો આપણે હમણાં જે માટી આપી છે ને, મેરી માટી મેરા દેશ, ભારત દેશના જેટલા ગામડા છે ને, એ ગામડામાંથી માટી લાવવામાં આવે છે અને એ માટી દ્વારા આપણા આ શહીદોનું સ્મારક દિલ્હીમાં બનવા જઈ રહ્યું છે. એટલે આપણા જે શહીદો છે એને ખરા હૃદયની અંદર અને ખરા અંતઃકરણપૂર્વક આપણે યાદ કરીએ છીએ, એના માટે તાળી મારીએ આપણે અને દિલથી આપણે એ શહીદોને યાદ કરીએ. આ માટીની સાથે સાથે દિલ્હીમાં જઈએ, આપણને આપણી આઝાદી યાદ રહે, આપણા શહીદો યાદ રહે, એટલા માટે વિવિધતાના એકતાના પ્રતીકની અંદર આપણા ભારત દેશના હરેક ગામડામાંથી જે વિસ્તારમાં જે વૃક્ષ મહત્વનું છે એ વૃક્ષ આ માટીની સાથે આપણે દિલ્હી મોકલવાના છે અને એક સરસ મજાનું અભયારણ્ય ત્યાં તૈયાર થવાનું છે. ત્યાં જઈએ તો આપણે ગર્વથી કહી શકીએ કે અમે ભારત દેશના નાગરિક છીએ અને આ અમારા જે શહીદો છે એને હૃદયપૂર્વક અને આદરથી અમે ત્યાંનું સન્માન કર્યું છે. આ જે માટી છે અને જે આ છોડ મોકલવાના છે તે ખરા અર્થમાં છોડમાં રણછોડ, વૃક્ષમાં વાસુદેવ છે, એ રીતે ત્યાં એનું જતન થશે અને આપણે પણ જઈએ તો એ વસ્તુને જોઈને નતમસ્તક થઈ જઈએ. આવું અદ્ભુત કાર્ય નરેન્દ્ર મોદી શ્રી આપણા વડાપ્રધાનને ખરેખર સાચા અર્થમાં આપણે અમૃત મહોત્સવ ઉજવ્યો કહેવાય. અષ્ટુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.